હિન્દુ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓની આસ્થા શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે. આપણા ધર્મમાં દરેક તહેવારો, ઉપવાસો તેમજ વ્રતોનું અલગ મહત્વ છે. અષાઢ, શ્રાવણ અને આસો આ 3 માસમાં તમામ તહેવારોની લોકો હર્ષોલ્લાસ અને ઉમંગથી ઉજવણી કરે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતા ધ્રાંગધ્રા શહેરના સરોવરિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં નાની બાળાઓ દ્વારા ભગવાનની આસ્થા શ્રદ્ધાથી પૂજા કરીને વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અષાઢ સુદ 11 એટલે કે દેવપોઢી એકાદશી આજના અપવિત્ર દિવસે નાની બાળાઓ દ્વારા માં ગૌરીની પૂજા અર્ચના સાથે વ્રતની શરૂઆત કરવામાં આવે છે. શ્રી સરોવરિયા હનુમાનજી મહારાજ કી જય. શ્રી અમરનાથ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સપ્ત ઋષિ ભગવાન કી જય. શ્રી રામદેવજી મહારાજ કી જય. આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશીનો પવિત્ર દિવસ છે. આજથી નાની નાની દીકરીઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. તો આપણા સરોવરિયા હનુમાનજી દાદાના મંદિરે નાની નાની દીકરીઓ આજે ગૌરી માનું પૂજન કરવા માટે પ્રેમથી આવી રહી છે. એ નિમિત્તે આજે આપણે સરોવરિયા હનુમાનજી મંદિરના મધ્યે સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે અને 2 દિવસ પછી 19 તારીખ અને શુક્રવારથી મોટી દીકરીઓ માટે જયા પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થશે. એ દિવસે પણ આખા મંદિરમાં ખૂબ ધામધૂમથી એ ઉત્સવ ઉજવવામાં આવશે અને બધા ભાવિક ભક્તોને પ્રેમથી આમંત્રણ આપીએ છીએ કે આવા પવિત્ર ઉત્સવ નિમિત્તે મંદિરે દર્શન કરવા સૌ પધારો અને આવા ધાર્મિક પ્રસંગનો લાભ સૌ લેવા પધારો પ્રેમથી. બોલો ગૌરી માત કી જય. જયા પાર્વતી માત કી જય. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.